14 ઓક્ટોબરે દિશાના લાલચાલી વિસ્તારમાંથી આગળિયા કર્મીની સાથે લૂંટની ઘટના બની હતી. એક્ટિવા ઉપર પૈસાનો ઠેલો લઈને જઈ રહેલા આગળિયા કર્મીને અજાણ્યા શખ્સોએ બંદૂક બતાવી રૂપિયા ભરેલો ઠેલો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે લૂંટની ઘટનાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી, જેમાં ગ્રુપના આરોપીઓને પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા હતા. 7 આરોપીઓને ઝડપી પાડીને પોલીસે 46.80 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને અન્ય ફરાર 2 આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. 5 દિવસ અગાઉ ડીસાની એચએમ આંગણિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની હતી. એચએમ આંગણિયા પેઢીના કર્મચારી નિકુલ લુહાર અને હાર્દિક સિંહ પરમાર આ બંને જણા આંગણિયા માલિકના ઘરેથી રોકડ રકમ તથા 2 મોબાઈલ ફોન લઈને ઓફિસે જતા હતા, જે દરમિયાન ડીસાની લાલચાલીના પાણીના ટાંકા પાસે 2 અજાણ્યા ઈસમોએ આંગણિયા પેઢીના કર્મચારીઓને રોકી અને રોકડ રકમ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા. જે બાદ એસપી ડીવાયએસપી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એસપીએ આ લૂંટને ડિટેક્ટ કરવા માટે એલસીબી એસઓજી પેરોલ ફરલો સહિત પોલીસની 7 ટીમોની રચના કરી હતી. જોકે લૂંટની ઘટનાના પગલે 250થી વધુ સીસીટીવીની ચકાસણી કરી હતી અને ત્યારબાદ પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વિસને આધારે આ ફરાર થઈ ગયેલા આરોપીઓને રાજસ્થાનના જોધપુરથી ઝડપી લીધા હતા. પોલીસે 47.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 4 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જોકે પોલીસને આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે, લૂંટની ઘટનામાં આરોપીઓએ દેશી કટ્ટા અને ખંજર જેવા હથિયાર બતાવીને આ લૂંટ કરી હતી. જોકે આ લૂંટની ઘટનાની મોડસ ઓપરેન્ડી એ હતી કે 6 માસ અગાઉ આરોપી એવા શૈલેન્દ્ર દરબાર, હિતેશ પટની અને કિરણસિંહ સોલંકી એચએમ આંગણિયાના પેઢીના કર્મચારીઓની રેકી કરી હતી અને કર્મચારીઓના આવવા અને જવાનો સમય નક્કી કર્યો હતો. ત્યારબાદ આરોપીઓ પ્રકાશ રાવર, અરવિંદ દડિયો અને પ્રેમ બારોટ સાથે મળી અને લૂંટનો પ્લાન કર્યો હતો અને ત્યારબાદ આરોપી કેકેની મદદથી મધ્યપ્રદેશના પીલુ તોમર પાસેથી એક દેશી કટ્ટુ પિસ્તોલ ખરીદ્યું હતું અને ત્યારબાદ લૂંટ કરી અને જે પૈસા છે તે સાગર રાવણને આપવાનું નક્કી થયું હતું અને ત્યારબાદ ફરાર થઈ જવાનું નક્કી કર્યું હતું. જોકે પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે આ લૂંટનો ભેદ ઉકેલ્યો છે, જ્યારે પીલુ તોમર જે મધ્યપ્રદેશ છે તેને પકડવામાં આવશે. જોકે આરોપીઓ સામે અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને તમામ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 5 દિવસ અગાઉ થયેલી લૂંટનો ભેદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ઉકેલી કાઢ્યો છે અને આરોપીઓને જેલના સરિયા પાછળ ધકેલ્યા છે. સુકરાણા વાસિયા, ZSTV, બનાસકાંઠા. તારીખ 14/10/2024 ના રોજ ડીસાની અંદર એચએમ આંગણિયા પેઢીના 2 માણસોને આંતરી અને 3 જેટલા ઈસમોએ એક પૈસા ભરેલા બેગની લૂંટ કરેલી હતી, કે જેની અંદર તે લોકોએ એક દેશી કટ્ટુ એમને દેખાડ્યું હતું તથા સાથે સાથે એક ખંજર જેવું બી હથિયાર દેખાડી અને આ પૈસા ભરેલો થેલો છે એ લૂંટવી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં તરંત જ ત્યાંની લોકલ પોલીસ, લોકલ DYSP, આ સિવાય LCB, SOG અને પેરોલ ફોલોની ટીમ તથા સાયબરની ટીમ દ્વારા અલગ અલગ આશરે 7 જેટલી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવેલી હતી અને તપાસના અંતે પોલીસે અત્યાર સુધીમાં 7 જેટલા આરોપીની અટક કરેલી છે અને સમગ્ર ગુનાની અંદર જે કુલ મુદ્દામાલ હતો એ તમામે તમામ એટલે કે 46,80,000 જેટલા રૂપિયા સાથે સાથે દેશી તમંચો અને તેની તમામ કાર્ટ્રીજને બી પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે. જે આરોપીઓ આની અંદર કુલ સંડોવાયેલા છે તેમના નામ આ પ્રકારે છે: પ્રકાશ ઉર્ફે પકો રાવલ અમૃતભાઈ રાણાભાઈ રાવલ, ભાઈલાલ ઉર્ફે અરવિંદ દડિયો, સાગર ઉર્ફે કાળિયો ડાયાભાઈ રાવલ, પ્રેમકુમાર શ્રવણભાઈ બારોટ, શૈલેન્દ્ર ઉર્ફે બકો, હિતેશ રાજુભાઈ પટણી, કરણસિંહ દિલીપસિંહ સોલંકી, કિશોરકુમાર કાંતિલાલ લુહાર ઉર્ફે કેકે અને ટીલુ તોમર કે જેણે હથિયાર મધ્યપ્રદેશથી આપ્યું હતું. જો આ લોકોની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો આજથી આશરે 6 મહિના જેટલા સમય અગાઉ જે શૈલેન્દ્ર ઉર્ફે બકો વદેશસિંહ દરબાર, હિતેશ રાજુભાઈ પટણી અને કરણસિંહ દિલીપસિંહ સોલંકીએ સાથે મળી અને એચએમ આંગણિયા પેઢીના માણસોની રેકી કરેલી હતી અને રેકીના અંતે એ લોકોએ તેનો આવવા જવાનો સમય નક્કી કરી અને જે 3 જણા જે છે એ પકો રાવળ, અરવિંદ દડિયો અને ત્યારબાદ જે પ્રેમ બારોટ આ લોકોને સાથે મળી અને એ લોકોને જણાવ્યું હતું કે તે લોકોને એ કટ્ટુ આપશે
અને આ કટુ જે હતું એ કેકેની મદદથી તેમણે મધ્યપ્રદેશના એક કિલ્લુ તમર પાસેથી ખરીદ્યું હતું અને આ ત્રણ જણને આપ્યું હતું. ત્યારબાદ પ્લાન એવી રીતના કર્યું હતું કે ત્યારબાદ જ્યારે લૂંટ થઈ જાય ત્યારબાદ એ જે પૈસા જે હશે એ સાગર ઉર્ફે કાળિયો ડાયાભાઈ રાવણને ભટામણ પાસે આપી દેવાના, જેથી કરીને પૈસા પોતાની પાસે રાખે અને ત્યારબાદ અમુક જ ઓછા પૈસા લઈ અને બાકીના ત્રણ લોકોએ નાસીપાસ થઈ જવાનું. પરંતુ પોલીસે આ સમગ્ર જે કાવતરું હતું તેનો પર્દાફાશ કર્યો છે અને આ સાથે સાત આરોપીને અટક કર્યો છે. અને ત્યારબાદ જે આઠમો જે ગુનેગાર છે એટલે કે કેકે એને પોલીસ દ્વારા જે ટ્રાન્સફર વોરંટથી પકડવામાં આવશે. હાલમાં માત્ર એક જ આરોપી એટલે કે ટીલુ તોમર કે જે મધ્યપ્રદેશ છે જેને હથિયાર આપ્યું હતું તેને પકડવાનો બાકી છે. તેના સિવાય તમામે તમામ આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. જો આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો આ જે ગુનાહિત વ્યક્તિઓ છે એ તમામે તમામ ઉપર આની પહેલાં બી શરીર સંબંધી ગુનાઓ રજીસ્ટર્ડ થયેલા છે. તેમના વિરુદ્ધ કોઈ પણ આવો જે ગુનો હોય કે જેમાં એ લોકો લૂંટમાં સામેલ હોય તેવા આ ત્રણેય પ્રકાશ ઉપર, ભાઈલાલ ઉપર કે સાગર ઉપર હાલમાં છે નહીં, પરંતુ તેમના ઉપર શરીર સંબંધી ગુનાઓ ભૂતકાળમાં બી થયેલા છે. કે જે છે એ હાલની અંદર બી આવા જ ગુનાની અંદર જે છે એ ગુનામાં અરેસ્ટ છે અને સાબરમતી જેલમાં છે. તેને ટ્રાન્સફર વોરંટથી પણ લઈ આવવામાં આવશે. જી નહીં, આની અંદર રોકડ રકમ જે હતી એ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે. તમારે તમામ પ્રાંતિજ પ્રાઇમ પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, બે રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન, દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત, હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર, બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403, મોબાઈલ નંબર 9909990161.